કોઈ માટે સવારની શરૂઆત એટલે ચાનો સબડકો, કોઈ માટે શરૂઆત એટલે સવારનો કુમળો તડકો, અને કોઈને વાંચવા જોઈએ છાપાનો એક એક કટકો. ટૂંકમાં સવારમાં આપણને સૌને જોઈએ છે એનર્જીનો એક ઝટકો. નમસ્કાર, હું છું અર્પિતા, સ્વાગત કરું છું આપ સૌનું પોઝિટિવિટીનો સબડકો લઈને આવતા આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. ચાલો શરૂ કરીએ આપણી આજની સફર. મિત્રો, હાલમાં જ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને 8મી જૂને વર્લ્ડ ઓશન ડેની પણ ઉજવણી કરવામાં આવી. મિત્રો, શું તમે જાણો છો કે દરિયા કિનારે બાયોડાયવર્સિટી અને જમીનને સાચવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મેંગ્રુવ્સ? તો મિત્રો, ચાલો આજે જાણીએ મેંગ્રુવ્સ વિશે અને જાણીએ કે કેવી રીતે ઇકોનોમી અને ઇકોલોજીને બૂસ્ટ કરે છે મેંગ્રુવ્સ. અનેક અજાયબીઓ કુદરતી સંસાધનોથી ભરપૂર છે આપણી આ પૃથ્વી અને તેનું પર્યાવરણ. આ પૃથ્વીનો 71% ભાગ છે દરિયો, જેના કિનારે ઉગે છે મેંગ્રુવ્સ. મેંગ્રુવ એક બહુ યુનિક સ્પીસીસ છે અને એ એક એવી જાત છે જે આપણે સાધારણ રીતે ગુજરાતીમાં ચેર કહીએ. તો ચેર એક એવી જાત છે જે જ્યાં દરિયા અને જમીનની જે મિશ્રણ હોય, અને પર્ટિક્યુલરલી જો રિવરાઇન જંકશન્સ હોય અથવા ઈશ્વરી હોય તો ત્યાં બને છે. તો ત્યાં જો દરિયાઈ કાદવ છે, મને જ્યાં નદી અને દરિયાનું ઈશ્વરી ફોર્મેશન હોય, તો આ કાદવમાં સેલિનિટી અને બાકી પેરામીટર્સ જોતા બીજા કોઈ પણ પ્રકારની વનસ્પતિ આવી શકે તેમ નથી. તો ચેર આવા ઇકોસિસ્ટમની અંદર બહુ જ સારી રીતે થ્રાઈવ કરે છે. હવે ચેરની ખાસિયત એવી છે કે જ્યારે લો ટાઈડ આવે તો જમીન સૂકેલી હોય તો એ જિંદા રહે, જ્યારે હાઈટાઈડ આવે અને પાર્શિયલ સબમર્જન્સ થાય તો એ જિંદા રહે. દરિયા કિનારાની આ ઝાડી ઝાંખરા જેવી વનસ્પતિ મેંગ્રુવ્સ વાતાવરણમાંથી ખેંચે છે ખૂબ બધો કાર્બન ડાયોક્સાઇડ. ખાસ કરીને ક્લાઇમેટ એક્શનના સંદર્ભની અંદર 6-8 ટન પર હેક્ટર એ વાર્ષિક કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, એટલે ગ્રીન હાઉસ ગેસીસને શોષવા માટેનું એક સારામાં સારું સિંક છે, અને એટલા માટે એને એસ્ટાબ્લિશ કરવું બહુ જરૂરી છે. આ ઉપરાંત એ આજીવિકા લોકોની આપે છે, એટલે આમ જોઈએ તો કુદરતનો વિકાસ અને આજીવિકા એ બે જોડાયેલા છે. દરિયાઈ પાણી અને ખેતીની જમીન વચ્ચે લીલી દિવાલની જેમ બફરનું કામ કરતા આ મેંગ્રોવ્સના વિસ્તારમાં વિવિધ દરિયાઈ જીવો પણ પાંગરે છે, જે માછીમારો માટે ફાયદાકારક છે. અને મચ્છી રોકાય, કેમ કે ચેરમાં ગુના પડે, ખાડા પડે, ડર થાય, એમાં કળેટલા ગરી શકે, મચ્છી ગરી શકે, એવી રીતે પણ મચ્છી વધારે રોકાય અહીંયા કને. અને ચેરના નેહના કાંઠે જે ચેર રહે એ તો બહુ જ ફાયદાકારક છે, કેમ કે અહીંયા કને પાણા પણ હોય, ગારો પણ હોય, એટલે ઈંડા દેવામાં મચ્છીને ફાયદો થાય, અને કળેટલા પણ રોકાય એટલે હુનિયા પણ રોકાય, આવી રીતે પણ ફાયદો થાય સાહેબ. ચેર તવર જેવા નામોથી ઓળખાતા આ મેંગ્રુવ્સ જમીનની ખારાશ અને ધોવાણ અટકાવે છે. જબ પાણી હાઈ ટાઈડ લો ટાઈડ હોતા હૈ, 24 ઘંટે મેં હાઈ ટાઈડ દો બાર આતી હૈ, દો બાર લો ટાઈડ હોતી હૈ, 6-6 ઘંટા ઉસકા સમય રહેતા હૈ, તો પૂરા પર્ટિક્યુલર તો નહીં બોલ સકતે, લેકિન થોડા બહોત જમીન કા રિસાવ હોતા હૈ, દરિયા મેં ચલી જાતી હૈ જમીન. કિસીના મરીના કે રૂટ્સ હૈ, જમીન સે બહાર નિકલ કે ઓક્સિજન લેતે હૈ, હવા મેં સાંસ લેતે હૈ, ઉસકે રૂટ્સ જમીન કો પકડ કે રખતે હૈ. ઓર જીતને સ્ટુડન્ટ હૈ આજુબાજુ કે ગાંવ કે સરકારી ઇલાકે કે પ્રાઇવેટ ઇલાકે કે સ્ટુડન્ટ, તો ઉનકો રુચિ બડી યે કેસે હોતા હૈ, જૈસે હમ પઢાઈ મેં હી જાને હૈ મેંગ્રુ કે બારે મેં, તો ઉન્હોને દેખા કે ઇસકા કામ ક્યા હૈ એન્વાયરમેન્ટ કે લિયે. ટુરિઝમના વિકાસની સાથે બાયોડાયવર્સિટીમાં વૃદ્ધિ અને સુનામીમાં મેંગ્રુવ્સ કેવી રીતે રક્ષણ આપે છે આવો જાણીએ. મેંગ્રુ કા પ્લાન્ટેશન હોને કે બાદ ટુરિઝમ મેં બહોત વ્યાપ બડા હૈ, ક્યુંકિ મેંગ્રુ જો હૈ કોસ્ટલ એરિયા કો પ્રોટેક્ટ કરતા હૈ, સુનામી ટાઈમ મેં એરિયા પ્રોટેક્ટ કરતા હૈ, ઉસકા ફોર્સ કમ કર દેતા હૈ. હમ માન સકતે હૈ કે મોનસૂન મેં આને કી સંભાવના હૈ, સાયક્લોન આને કી સંભાવના હૈ, તો ઉસકા જો ફોર્સ હૈ સાયક્લોન કા વો મેંગ્રુ કમ કર દેતા હૈ. તો આજુબાજુ કા એરિયા જો હોતા હૈ, રેસિડેન્શિયલ જો એરિયા હોતા હૈ, વો ભી પ્રોટેક્ટ હોતા હૈ, ઓર જો પ્રાણી કા એરિયા હૈ, બર્ડ કા એરિયા હૈ, વો ભી પ્રોટેક્ટ હોતા હૈ. મેંગ્રુની જાતો છે એને લીધે એ મેંગ્રુની પાછળનો જે દરિયા કિનારો એમાં ક્રેનની બે ડેમોઝિલ ક્રેન અને કોમન ક્રેન એ જાતો, એ શિયાળાની જે એનો શિયાળાનો જે કાલનો કૂતરાઓનો બધાનો ડર હોય છે એને લીધે એ પણ એનું પ્રોટેક્શન મેળવી શકે છે. અને 5-6 ફૂટ હાઇટના જે હોય છે પક્ષીઓને, જેવડા જેવડા પક્ષીઓને જેવું જેવી હાઇટ જોઈએ ને એવા પ્રકારના ચહેરો અહીંયા જોવા મળે છે. કચ્છમાં જ જોવા મળતા ખરાઈ ઊંટનો ખોરાક છે મેંગ્રુવ્સ, તેમને લુપ્ત થતા બચાવવા માટે પણ મેંગ્રુવ્સ ઉગાડવા જરૂરી છે.
ભારતમાં ગુજરાત મેંગ્રોવ્સમાં બીજા સ્થાને છે, જેમાં 75% વિસ્તાર કચ્છમાં છે. બાકી મોરબીના નવલખીથી નરારા, મરીન નેશનલ પાર્ક જામનગર તથા અમરેલી ખંભાતની ખાડીથી લઈ વલસાડ સુધી પણ ચેર જોવા મળે છે. મેંગ્રોવ્સની જાળવણી અને વિસ્તાર માટે પ્રધાનમંત્રીની પ્રેરણાથી શરૂ થઈ છે મિષ્ટી યોજના. હમલોગ મિષ્ટી દહી તો પરિચિત હૈ, મિષ્ટી યોજના. મિષ્ટી યોજના કે માધ્યમ સે દેશ કા મેંગ્રોવ ઇકોસિસ્ટમ રિવાઇવ ભી હોગા, સુરક્ષિત ભી રહેગા. इससे देश के 9 राज्यों में मैंग्रोव कवर को रिस्टोर किया जाएगा. इससे समंदर का स्तर बढ़ने और साइक्लोन जैसी आपदाओं से तटीय इलाकों में जीवन और आजीविका के संकट को कम करने में मदद मिलेगी. જામનગરના મરીન નેશનલ પાર્કમાં 1980 થી લઈને અત્યાર સુધી 100 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર વધ્યો છે. આજે જાગૃતતા વધતા ચેરને કાપીને કમાણી કરતા લોકો ચેર ઉગાડીને આજીવિકા રળી રહ્યા છે. આમ ઇકોલોજી અને ઇકોનોમી બંને માટે મહત્વના છે મેંગ્રોવ્સ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જામનગરથી જગત રાવલ, જૂનાગઢથી હનીફ ખોખર અને ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. મિત્રો, 21 જૂન 2015 નો દિવસ ભારત માટે ગૌરવપ્રદ દિવસ હતો. વિશ્વના ખૂણે ખૂણે આ દિવસે લોકોએ યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી અને ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ઉજવણી થતી રહી છે. પણ અમુક લોકો શારીરિક તકલીફના લીધે કેટલાક આસનો કરી શકતા નથી, તો આજે જાણીએ એવા કેટલાક આસનો જે શારીરિક તકલીફમાં રાહત આપે છે. એક જગ્યાએ બેઠા બેઠા જ્યારે કામ કરવાનું થાય ત્યારે વધારે પડતા આપણને સાંધાના દુખાવા થાય છે, તો એ સાંધાના દુખાવા માટે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ અથવા તો સૂક્ષ્મ વ્યાયામ જેને કહી શકાય, એ સૂક્ષ્મ વ્યાયામ કરવા ખૂબ જ અનિવાર્ય છે. અને એ સૂક્ષ્મ વ્યાયામને પણ જ્યારે આપણે બ્રીધિંગ સાથે કરીએ છીએ ત્યારે એ યોગિક સૂક્ષ્મ વ્યાયામ એવી રીતના નામથી એને જાણવામાં આવે છે. તો યોગિક સૂક્ષ્મ વ્યાયામમાં ખૂબ જ સરળ અને ખૂબ જ મહત્વપૂર્ણ એક ગોઠણના સૂક્ષ્મ વ્યાયામ તરફ આપણે આગળ વધીએ, તો ગોઠણના સૂક્ષ્મ વ્યાયામ માટે આપણે સીધા બેસવાનું છે. ત્યારબાદ બંને હાથ વડે બંને પગના એક એક પગના ગોઠણના પટેલાને પકડી રાખવાનું છે અને પટેલા મૂવમેન્ટ ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા અંદરની તરફ અને શ્વાસ છોડતા છોડતા બહારની તરફ, એ રીતના 5 થી 10 વખત અંદર બહાર, 5 થી 10 વખત સાઈડમાં, અને પછી હથેળીનો આ ભાગ જે છે એ હથેળીના ભાગને પટેલા બોનની ઉપર રાખી અને સર્કલ ઘુમાવવાનું છે. 10-1 વખત સર્કલ ઘુમાવી પછી એ જ રીતના બીજી બાજુના ગોઠણ સાથે આ રીતના પ્રેક્ટિસ કરવાથી આપણા ગોઠણની મૂવમેન્ટ આ પ્રકારની પ્રક્રિયા કરવાથી ગોઠણની દુખાવામાં ઘણી રાહત અનુભવીએ છીએ. બેઠા બેઠા વધારે કાર્ય કરવાથી બેક પેઇન પણ વધી જાય છે, તો એ બેક પેઇનને ઓછું કરવા માટે આપણે ઊભા ઊભાનું એક આસન કરીએ જેને અર્ધચક્રાસન નામ કહેલું છે. અર્ધચક્રાસન માટે આપણે બંને પગ એક સાથે રાખી બંને હાથને નમસ્કાર મુદ્રામાં માથાના ઉપરના ભાગમાં લઈ જવાના છે. જેમ કે આપણા બંને હાથના બાયસેપ્સ જે છે કાનને અડેલા રહે, કોણી એકદમ સીધી રહે અને બંને હાથની પ્રોપર નમસ્કાર મુદ્રા રહે એવી રીતના આપણે એ આસન કરવાનું છે. અને પછી શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે કમરમાંથી પાછળની તરફ જવાનું છે. જેટલું બને એટલું પાછળની તરફ લોઅર બેકમાંથી જઈશું તો એ લોઅર બેકની જે સ્પાઇનલ કોર્ડ છે અથવા તો એ જે મણકાઓ છે એ ધીરે ધીરે કોન્ટ્રેક્ટ થતા જશે અને એ કોન્ટ્રેક્શનની લીધે આપને જે પેઇન છે એ ધીરે ધીરે ઓછું થતું જશે. આ અર્ધચક્રાસનનું પ્રેક્ટિસ આપની ક્ષમતા અનુસાર 15 થી 20 સેકન્ડ અથવા 30 સેકન્ડ મેક્સિમમ 1 મિનિટ સુધી કરી શકાય. ડાયાબિટીઝ માટે એક એવું આસન કરીએ કે જે એમાં સૌથી સરાહનીય છે અને સૌથી વધારે હેલ્પફુલ કરી શકે, તો એ આસન છે અર્ધ મત્સ્યેન્દ્રાસન. અર્ધ મત્સ્યેન્દ્રાસન માટે આપણે બંને પગને એક સાથે રાખી નીચે બેસી જવાનું છે. ત્યારબાદ જમણા પગને ગોઠણમાંથી વાળી ડાબા પગના ગોઠણની બહારની તરફ જમણો પગ ઊભો રહે એવી રીતના રાખીશું. ડાબા પગને ગોઠણમાંથી વાળી અને જમણા નિતંબની બાજુમાં ડાબો ગોઠણ નીચેની તરફ રહે એવી રીતના રાખીશું. ત્યારબાદ ધીરે ધીરે જમણા હાથને કમરની પાછળ રાખી અને એકદમ સ્ટ્રેટ રાખીશું જમણા હાથને કોણીમાંથી. ત્યારબાદ શ્વાસ ભરતા ભરતા ડાબા હાથને શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જઈશું અને જમણા ગોઠણની બહારથી લઈ જઈ અને જમણા પગના અંગૂઠાને પકડવાનો પ્રયત્ન કરીશું. ધીરે ધીરે એબડોમેનને ટ્વિસ્ટ કરતા જઈ જમણી બાજુ લઈ જઈ અને માથાને પાછળની બાજુ લઈ જવાનો પ્રયત્ન કરીશું. આ આસનમાં મેક્સિમમ 1 મિનિટ સુધી અને બાકી આપની ક્ષમતા અનુસાર આપણે રોકાવાનું છે. આ ટ્વિસ્ટિંગ કરવાથી પેનક્રિયાઝ ઉપર એટલી સરસ અસર થાય છે જેના કારણે આપણી
डायाबिटीज में जो इन्स्युलिन प्रोड्यूस नहीं थत अथवा तो इन्स्युलिन ओछा प्रमाण में प्रोड्यूस थाय छे एने ग्रेस्प करवा माटेना जे सेल्स काम नहीं करता ए प्रोपर वर्क करवा मांडे छे अने एमां तुरंत ज आपणने राहत मळे छे। आपणे वात करीए तो हाइपरटेन्शन एक एवी बीमारी छे जे अत्यारना यंगस्टर्स भी वधारे जूझी रह्या छे अने साथे साथे उमरलायक लोकोने पण वधारे जोवा मळे छे। तो आ प्रकारना डिजीज माटे एक आसन आपणे एवुं करीए के जेनाथी एमां तुरंत ज एमां राहत मळे आपणने। एनुं आसननुं नाम छे पाद हस्तासन। ए पाद हस्तासन माटे बंने पगने साथे राखी अने ऊभा रही जईए। ऊभा ऊभामां बंने हाथने साथळ ऊपर राखी श्वास भरता भरता बंने हाथने सामेनी तरफथी ऊपरनी बाजू लई जईए माथाना ऊपरना भागमां अने श्वास छोड़ता छोड़ता धीरेथी कमरमांथी आगळ झुकता झुकता बिलकुल नीचे जईशुं अने बंने पगना अंगूठा पकड़वानो प्रयत्न करीए अथवा तो जो पॉसिबल होय तो बंने हाथनी हथेळीओने पगना तळियानी बाजूमां नीचे राखवानो प्रयत्न करीशुं। ध्यान ए राखीशुं के बंने पग गोठणमांथी सीधा रहे માથાનો કપાળનો ભાગ અથવા દાઢી આપણા ગોઠણને અડેલી રહે એનાથી એ થશે કે આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન જે છે પૂરેપૂરું હેડ રિજનમાં વધશે અને જે વિચારોની સંખ્યા ઓટોમેટિક વધી ગયેલી છે હાઇપરટેન્શનને લીધે એ તુરંત જ ઓછી થઈ જશે એના લીધે હાઇપરટેન્શન આસાનીથી આપણે એમાં રાહત મેળવી શકીશું। મારું એવું સજેશન છે કે આપણે જ્યારે કોઈપણ પ્રકારના રોગ માટે અથવા તો આપણા શરીરમાં જ્યારે વધારે પડતું દુખાવો થયો હોય અથવા તો કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ સાથે આપણું શરીર જ્યારે જૂઝતું હોય ત્યારે યોગિક પ્રક્રિયાઓ અને યોગિક આસનો જ્યારે અડોપ્ટ કરવાના હોય એને કરવાના હોય ત્યારે એક્સપર્ટની સલાહ લેવી અનિવાર્ય છે। મિત્રો, આજે તારીખ કઈ છે? આનો જવાબ તમે સરળતાથી આપી દેશો, પણ જો હું તમને એમ પૂછું કે આજે તિથિ કઈ છે, કયું ચોઘડિયું ચાલે છે, તો આ જવાબ આપતા તમે અટકશો, બરાબર ને? જી હા દોસ્તો, અંગ્રેજી મહિના અને તારીખ આપણે સરળતાથી યાદ રાખી લેતા હોઈએ છીએ, પણ ભારતીય કેલેન્ડર પ્રમાણે તિથિ ચોઘડિયા યાદ રાખવા આપણે ભૂલી જતા હોઈએ છીએ। પણ આનો સરળ ઉપાય શોધ્યો છે મોરબીના એક વ્યક્તિએ, જેમણે વિકસાવી છે એક અનોખી વૈદિક ઘડિયાળ। મિત્રો, અંગ્રેજી મહિનાઓ જાન્યુઆરીથી ડિસેમ્બર અને જે તે મહિનામાં આવતા કુલ દિવસોથી તો આપણે સારી રીતે વાકેફ છીએ, પણ વિક્રમ સંવત કે અન્ય કેલેન્ડર મુજબ જે તિથિઓ આવે છે તેમાં કેટલીક વાર વૃદ્ધિ તિથિ કે ક્ષય તિથિ આવે છે। આવું શા માટે થાય છે મોટાભાગના લોકો જાણતા નહીં હોય, ત્યારે ચાલો જાણીએ કેવી રીતે થાય છે આ પ્રમાણેની કાળગણના। સૂર્ય અને ચંદ્ર છે એ વચ્ચેનો એંગલ બદલાયા કરે છે દરરોજ, અને એ 360 ડિગ્રી એંગલ થાય ત્યારે આપણે એને એક મહિનો ગણીએ, અને એના પછી 30 પાર્ટ પાડી નાખીએ તો લગભગ 12 ડિગ્રી થાય, એટલે ચંદ્ર અને સૂર્ય વચ્ચેનો ખૂણો 12 ડિગ્રી બદલાય એને એક તિથિ કહેવાય, એવું ગણ્યું આપણે, એટલે તિથિ એ રીતે ગણાય। પણ તો શું થાય ગયું તો તિથિ છે એ દિવસ સાથે ગમે ત્યારે બદલાય, કારણ કે 12 ડિગ્રી તો 0 થી 12, 12 થી 24 એ બદલાતું રહે, એટલે થાય શું? પછી અમે ડિસાઇડ કર્યું એક બીજો એક રૂલ નાખ્યો કે જે એંગલ, ધારો કે 0 થી 12 એંગલ આજે સવારે સૂર્યોદય વખતે જે એંગલ છે 0 થી 12 છે, 12 થી 24 છે, એને એ તિથિ ગણવાની। ધારો કે 0 થી 12 હોય તો એને સૂર્યોદય વખતે જે છે એને આખા દિવસ માટે એ જ તિથિ ગણવાની, એટલે ઘણી વાર શું થાય કોઈક તિથિ મિસ થઈ જાય અથવા કોઈક તિથિ એડ થાય, કારણ કે 0 થી 12, 12 થી 24 એ અને સૂર્યોદયથી સૂર્યોદય એ બંને સિન્ક્રોનાઇઝ નથી, એટલા માટે ઘણી વાર આપણે શું જોઈએ કે તિથિ દેવડાય અથવા તિથિનો ક્ષય થાય એના કારણે છે, કારણ કે તિથિ સૂર્ય અને ચંદ્રના એંગલથી, એટલે આ રીતે ધીમે ધીમે એમણે એડજસ્ટ કરવાની કરી એ બધા પ્રોબ્લેમ શું કામ થયા કે આપણે એડજસ્ટ શું કરવાનું કે આપણે દિવસોગની કાળગણના ચંદ્ર પરથી કરીએ છીએ અથવા દિવસથી કરીએ છીએ, અને ઋતુને આપણે વર્ષો આપણા જે સમય છે એને ઋતુઓ સાથે સંલગ્ન રાખવાના છે, આ કરવા માટે કોમ્પ્લેક્સિટી વધતી ગઈ અને એને લીધે આપણને એમ લાગે કે આ કેટલું કોમ્પ્લેક્સ થઈ ગયું, કોમ્પ્લેક્સ છે નહીં, જો આપણે એને સમજીએ તો બહુ સિમ્પલ છે। મિત્રો, અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના મહિના તારીખ વાર તો આપે ઘણી ડિજિટલ ઘડિયાળમાં જોયા જ હશે, પણ આની સાથે ભારતીય પરંપરા પંચાંગ પ્રમાણે મહિના તિથિ ચોઘડિયા આ બધું જ એક ઘડિયાળમાં સમાઈ જાય તો કેવું? ભારતમાં સિરામિક સિટી તરીકે જાણીતા તથા વિશ્વમાં જેની ઘડિયાળો વખણાય છે તેવા મોરબી શહેરમાં આ પ્રકારની વૈદિક ઘડિયાળ બનાવી છે અહીંના માત્ર 9 ધોરણ ભણેલા દિલીપભાઈ રાજાણીએ। સૂર્યોદય સૂર્યાસ્ત તો બધાના કોમન જ છે, પણ પંચાંગ પદ્ધતિ બધાની વેગવેગળી છે, તો અવળો મોટો દેશ એમાં આટલા ધર્મો
એમાં આટલા પંચાંગ, એ બધી માહિતી મેળવી એક ચિપની અંદર બધું નાખી અને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય 2015માં શરૂ થયું. 2019માં લોકડાઉન વખતે અમે એનું પ્રોટોટાઇપ રેડી કરી લીધું અને એને ટેસ્ટિંગ માટે 50-100 લોકોને, જાણીતા લોકોને આપ્યું કે ભાઈ તમે આને ચેક કરો, કઈ અમારી ક્ષતિ રહી જતી હોય તો અમને જણાવો. એમના ફીડબેક્સ લીધા અને એક વર્ષ પહેલાં અમે એક નાનકડો બેચ મેન્યુફેક્ચર કર્યો અને વેચાણમાં મૂક્યો. અમે કોઈ જાતની પબ્લિસિટી એટલા માટે નથી કરી કારણ કે અમને પોતાને એકચ્યુઅલ યુઝર ફીડબેક્સ જોઈતા હતા. હજી કોઈ અમે અમારી ભૂલ રહી જતી હોય, સાદી ઘડિયાળ હોય ને તો એમાં સમય આગળ પાછળ ચાલે, જ્યારે ધાર્મિક ઘડિયાળ, વૈદિક ઘડિયાળ હોય તો અમે એક સેકન્ડનો પણ ફરક ચાલે નહીં. અમે યુઝર ઇનપુટ્સ લીધા અને હવે આ ઘડિયાળને વેચાણમાં લોકો સમક્ષ મૂકી છે. આ વૈદિક ઘડિયાળ બનાવતી કંપનીમાં મહિલાઓ જ મુખ્યત્વે કાર્ય કરે છે તથા આ કંપની સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને MSME માં રજીસ્ટર થયેલી છે તથા મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. મેં ઘણી બધી જગ્યાએ કામ કર્યું છે, 3-4 વર્ષથી ઘડિયાળમાં કામ કરું છું, પણ અહીંયા આવીને મેં ડિજિટલ ઘડિયાળ પહેલી વાર જોઈ અને આમાં કેવી રીતના બધું કરવું, પ્રોગ્રામ નાખવો, PCB પિક કરવી, એ બધી મને અહીંયા આવીને ખબર પડી અને અહીંયા આવીને કોમ્પ્યુટર ચલાવતા પણ મને આવડી ગયું છે. મેં કારખાને આવ્યા પછી અમને રોજગાર પણ સારું મળે છે અને અમારા ઘરે પણ મદદરૂપ થાય છે. અમે પોતે પર્સનલી તો કોઈની સાથે હેલ્પ કરવા અમે પહોંચી શકવાના નથી, પણ આ માધ્યમથી અમારો એટલો પ્રયાસ રહેશે કે ભારતની લગભગ મહિલાને અમે હેલ્પરૂપ થઈએ અને આ કામથી, આ અમારી પ્રોડક્ટથી અમે લોકોને મદદરૂપ થઈ શકીએ. હાલના સમયમાં આવનારી પેઢી માટે આ પ્રકારની ટેકનોલોજી સાથેની ભારતીય પરંપરાને દર્શાવતી ઘડિયાળ બનવી શા માટે જરૂરી છે, ચાલો જાણીએ. આપણી જે યુવા પેઢી છે એમને ઇંગ્લિશ વૈડાઓ, ઇંગ્લિશ દિવસ, ઇંગ્લિશ તારીખ, આ બધું તો ફટકે યાદ રહે છે કારણ કે એમની પાસે રેફરન્સ પોઈન્ટ ઘણા છે. મોબાઈલ એપ છે, લેપટોપ છે, ઘણી બધી વસ્તુ છે જેમાં આ બધી વસ્તુ મળી રહેતી હોય છે. પણ આપણા શાસ્ત્રોક્ત રીતે જે તિથિ અને આપણા ભારતીય મહિના છે એ ધીમે ધીમે વિલુપ્ત થતા જાય છે, લોકોને યાદ નથી. તો આ ઘડિયાળ જે છે અમારી, એ જે ભૂલાઈ ગઈ, જે આપણી સંસ્કૃતિથી દૂર જે યુવા વર્ગ જઈ રહ્યો છે એને આપણા મૂળ ભારતીય સિદ્ધાંતો તરફ વાળશે, એક રેફરન્સ પોઈન્ટ આપશે, એક વિઝ્યુઅલ મેમરી ક્રિએટ કરશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, આપણા શરીરમાં સતત બદલાવ થતા રહે છે, જેમ કે ઊંચાઈ કે કદનું વધવું કે ઘટવું, વાળ અને નખનું વધવું, નવી ચામડી આવવી, આ બધા બદલાવ આપણે સરળતાથી નોંધી શકીએ છીએ. અમુક બદલાવ આપણા શરીરની અંદર પણ થતા હોય છે અને ક્યારેક આ બદલાવ શરીર માટે સમસ્યા પણ સર્જી શકે છે, જેમ કે બ્રેઇન ટ્યુમર, જેના વિશે આપણને વધુ માહિતી નથી અને એટલે જ દર વર્ષે 8 જૂને આ વિષય માટે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે. તો આવો જાણીએ બ્રેઇન ટ્યુમર વિશે. મગજના જે વિવિધ પ્રકારના કોષો હોય એનું વધારે પડતું એક સાથે ભેગા થાય તો એક પ્રકારની ગાંઠ બનાવે, એને બ્રેઇન ટ્યુમર સાદી ભાષામાં આપણે ગણી શકીએ. ટ્યુમર બહારના પણ હોઈ શકે, મગજની અંદરની બાજુના પણ હોઈ શકે, સાદા પણ હોય અને કેન્સરસ ઝેરી પ્રકારના પણ હોઈ શકે, પણ મોટાભાગના ટ્યુમરોમાં સારા રિઝલ્ટ આપણે આપી શકતા હોઈએ છીએ. કોઈ પણ દર્દીને વધારે માથું દુખાવો રહેતો હોય, સવારના સમયે ઉલટીઓ થતી હોય, આંખના વિઝનમાં કોઈ પ્રોબ્લેમ થતા હોય, ચાલવા ફરવામાં બેલેન્સ રાખવામાં તકલીફ થતી હોય, અથવા તો ખેંચ આવતી હોય, મિર્ગી તાણ આવતી હોય, તો એવા સમયે તાત્કાલિક ધોરણે ન્યુરોસર્જનને કન્સલ્ટ કરવું બહુ જરૂરી બની જાય છે. આ બધા લક્ષણો બતાવે છે કે મગજમાં કોઈક એબનોર્મલ આ પ્રકારનું ગ્રોથ થાય એવી સંભાવના બતાવી શકે છે. શું બ્રેઇન ટ્યુમર એટલે જીવનનો અંત? દરેક મગજમાં થતી દરેક ગાંઠ એક સમાન હોતી નથી. આવા કિસ્સામાં યોગ્ય તબીબી માર્ગદર્શન જ સાચી દિશા બતાવી શકે છે. બ્રેઇન ટ્યુમરની સૌથી પહેલી અને મેઇન ટ્રીટમેન્ટ છે સર્જરી, પણ સર્જરી દરેક કેસમાં જરૂરી હોય એવું નથી. ઘણી બધી ગાંઠ મગજની જે આપણે ખાલી ઓબ્ઝર્વેશનથી રાહ જોઈ શકીએ છીએ, ગાંઠ બહુ નાની હોય, બહુ શરૂઆતના સ્ટેજમાં હોય અને સાદી હોય, તો આપણે દર 6 મહિને કે 12 મહિને MRI કરાવી અને સાઇઝ જોતા રહીએ કે જો ગાંઠ સાઇઝમાં આગળ ના વધતી હોય તો આપણે ખાલી કોઈ દવા, કોઈ સર્જરી વગર માત્ર ઓબ્ઝર્વેશનથી એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. બીજી ઇન્ફેક્શનની ગાંઠ, TB ની ગાંઠ છે કે ન્યુરોસિસ્ટિક સર્કોસિસ, બીજા કોઈ ઇન્ફેક્શનની ગાંઠ હોય તો આપણે એની TB દવા કે બીજી અન્ય દવાઓથી એને કંટ્રોલમાં કરી શકીએ છીએ.
જે કેન્સરની ગાંઠ હોય એના માટે આપણે સર્જરી કરતા હોય. સર્જરીમાં બે ટાઈપની સર્જરી હોય, એક જે આપણે મગજ ખુલીને આખું ગાંઠ કાઢીએ એ સર્જરી, અને બીજી જો ગાંઠ બહુ આગળના સ્ટેજની હોય તો આપણે ખાલી બાયોપ્સી લઈને બી સર્જરી કરતા હોય. એટલે આ સર્જરી છે. આના સિવાય કીમોથેરાપી, રેડિયોથેરાપી, ગામા નાઇફ, સાયબર નાઇફ, આ બધી ઘણી અદ્યતન ટેકનોલોજી છે જે આપણે બ્રેઇન ટ્યુમરની સારવાર માટે અત્યારે વાપરીએ છીએ. સર્જરી એ મેઇન સ્ટે ટ્રીટમેન્ટ છે, પણ બાકીની બધી ટ્રીટમેન્ટ બી આપણે ઘણા બધા કેસમાં વાપરતા હોઈએ છીએ. આપણા સમાજની અંદર ટ્યુમર વર્ડ એ એક હથિયાર છે. ટ્યુમર વર્ડ સાંભળ્યા પછી મોટાભાગના દર્દીઓ માનસિક પરિસ્થિતિ એમની બહુ ખરાબ થઈ જાય છે. પણ અહીંયા વસ્તુ એ સમજવી જરૂરી છે કે ટ્યુમર એ બે ટાઈપના હોય, એક સાદી ગાંઠ અને એક કેન્સરની ગાંઠ. એટલે સાદી ગાંઠ થઈ હોય તો તમને બ્રેઇન ટ્યુમર છે, પણ તમે નોર્મલ જ જીવવાના છો 70, 80, 90 વર્ષ. અમુક જ ગાંઠ કેન્સરની હોય છે, અને કેન્સરમાં બી ચાર સ્ટેજ હોય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. એમાં જો શરૂઆતના સ્ટેજનું, પહેલા સ્ટેજનું કે બીજા સ્ટેજનું કેન્સર હોય તો એમાં બી આયુષ્ય ઘણું લાંબુ હોય છે. જે આપણે કેન્સર કહીએ છીએ ઝેરી, એ ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર કે જે હોય મગજમાં, તો તમારું આયુષ્ય બહુ ઓછું હોય. એટલે બ્રેઇન ટ્યુમર નામ સાંભળીને ડરવાની કેવી કોઈ જરૂર નથી હોતી. એટલે અમે પહેલા દર્દીને આવું સમજાવીએ છીએ કે તમારી ગાંઠ આવી સાદી છે ને એમાં કોઈ ચિંતા કરવાની કેવી કોઈ જરૂર નથી હોતી. બ્રેઇન ટ્યુમરમાંથી સાજા થઈ સલામત રીતે દર્દીઓ પોતાના પરિવાર પાસે જઈ શકે છે. આવા રોગ પ્રત્યે વ્યક્તિની જાગૃતિ જ તેમનો આબાદ બચાવ કરે છે. સિવિલમાં તમે એડમિટ થઈ જાઓ અને સારી સારવાર મળે, ખાવા પીવાનું ટાઈમે મળે, એ બધી સારવાર સારી મળે. અને પેલા વિઝિટો સાહેબ 10 મિનિટ કરે છે, જે ડોક્ટરે સલાહ લી હોય એવી રીતે અમે ગોળી ટાઈમે આપીશું. બ્રેઇન ટ્યુમર કીધું ડોક્ટરે એટલે બધા ઘરના ટેન્શનમાં આવી ગયા પહેલાં તો, બધા કે હવે શું થશે, એમ મગજનું ઓપરેશન છે, બહુ રિસ્કી છે, ના કરાવાય. પછી હિંમત કરી કે ચાલો સિવિલમાં જઈએ અને ઓપરેશન કરાવીએ. આમાં કોઈ ગભરાવાની જરૂર નહીં, અને સારામાં સારું ટ્રીટમેન્ટ મળે છે, સારામાં સારી સુવિધા ત્યાં મળી જાય છે. અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, કુદરતે આપણને ધોમધકતો તાપ આપ્યો છે, તો સાથે સાથે શરીરને ઉર્જા આપતા રસીલા ફળો પણ આ જ સીઝનમાં આવ્યા છે. અને આવું જ એક મીઠું ફળ એટલે ફળોનો રાજા કેરી. ભારત અને વિશ્વમાં પણ કેરીની માંગ ખૂબ જ છે. જૂનાગઢ, વલસાડ, સુરત અને કચ્છની કેરી, કેરીનો નિકાસ ખૂબ થઈ રહ્યો છે. આવો આજે જાણીએ કેરીના ઇતિહાસ અને આજ વિશે. દોસ્તો, ઉનાળાની પણ એક મજા હોય છે કે આ સમય છે અમૃત જેવી મીઠી મીઠી કેરી ખાવાનો, અને એમાં પણ જૂનાગઢની જગવિખ્યાત કેસર કેરી ખાવાની મજા આપ સૌ તો માણતા જશો. હાલ કેસર કેરીના અગણિત બોક્સ માર્કેટમાં આવી રહ્યા છે અને આનો ઉપાડ પણ ખાસો છે. પણ આપને ક્યારે પ્રશ્ન થાય છે કે આ કેસર કેરીની શરૂઆત ગુજરાતમાં અને એ પણ જૂનાગઢમાં ક્યારથી થઈ? લગભગ 1930ની અંદર નવાબ પણ બાગાયતના કેટલા શોખીન હતા કે એણે હોર્ટિકલ્ચરિસ્ટ તરીકે એ રાખ્યા હતા એક અધિકારીને. એ અધિકારીનું નામ હતું આયંગર સાહેબ, જે જૂનાગઢના નવાબના દરબારમાં આ ફળ છે એને પ્રેઝન્ટ કર્યા કે ભાઈ આપણે જે 3-4 વર્ષ પહેલાં જે લેવા હતા એ કલમોમાંથી આ કેરી છે તૈયાર થઈ છે. ત્યાર પછી જૂનાગઢના નવાબે જે એના દરબારીઓ હતા એને ફરીથી આ જ કેરી છે એનો ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ કરાવીને જોયું તો આમાં થોડુંક જુદું જોવા મળ્યું. શું જોવા મળ્યું તો કે એનો શેપ છે થોડો જુદો હતો, કલર જુદો હતો, આ બધા જે ગુણધર્મો છે એ થોડા જુદા લાગ્યા. અને એ ગુણધર્મો છે ખૂબ સારા હતા. તો એની અંદર શું હતું તો કે એનો કલર છે ખૂબ સરસ હતો. બીજું શેપ, તો શેપ છે એ એકદમ એટલો સરસ હતો અને એને કેરીને કેરીની રાણી કહેવાનું મન થાય એવો સરસ શેપ હતો. પછી અંદર જે ઉપરનો કલર હતો કે પાકે ત્યારે પણ એનો એકદમ ગોલ્ડન એપ્રિકોટ કલર હતો. ત્યાર પછી જે સુધારીએ તો અંદર જે માવાનો કલર છે એ એક્સેલન્ટ હતો. તો માવાનો કલર છે એ કેસર જેવો હતો, જે કેસર કાશ્મીરમાં થાય છે એવો કલર હતો. આ ઉપરાંત એની જે સુગંધ છે એ એટલી બધી સરસ હતી કે આપણે કદાચ કેરી ખાઈ લઈએ તો પણ 3-4 કલાક પછી પણ આપણી આંગળીમાંથી સુગંધ ન જાય એવી સરસ એની સુગંધ હતી. આ ઉપરાંત એક સરસ કેરેક્ટર એ મળ્યું કે એની અંદર ફાઈબર બિલકુલ નહોતા, કે જે કેરી સુધારીને તમે ચમચીથી પણ ખાઈ શકો, ફાઈબર એટલે રૂચા બિલકુલ નહોતા. તો આવા જે ગુણધર્મો હતા એ ગુણધર્મો અત્યારની જે કંઈ કેરીઓ છે એમાં ક્યાંય નહોતા. એટલે
આ આ જે કેરેક્ટર છે એ બધા યુનિક કેરેક્ટર હતા કે કોઈ કેરીમાં આવી આવા ગુણધર્મો નથી. તો ખૂબ સરસ આવી વેરાયટી મળી. પછી વાત આવી નામકરણની કે હવે આનું નામ શું આપવું. તો બધાનો મત થયો, દરબારીઓ અને નવાબ, કે ભાઈ આ આ છે ને એ કેસર જ છે, જે કાશ્મીરનું કેસર અલભ્ય કેસર છે, ખૂબ જ કિંમતી કેસર છે, એના જેવા આમાં ગુણ છે, તો શા માટે આપણે આનું કેસર નામ ન રાખવું. એટલે 1934ની અંદર કેસર નામ રાખ્યું અને કેસર આપણી જે કેસર છે એનો જન્મ થયો. તો ઉનાળાની શરૂઆત થતા સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતના માર્કેટમાં કેસર, રાજા, બદામ, હાફૂસ જેવી કેરીઓ આવી જાય છે. આ ઉપરાંત કેરીનો રસ સૌ કોઈને પ્રિય હોય છે, ત્યારે કેરીઓનો પલ્પ એકત્રિત કરી તેનું પેકિંગ કરી આ ડબ્બા દેશ વિદેશમાં મોકલી કરોડોની કમાણી કરતી સુરતની આ એપીએમસી માર્કેટ છે, જે કેરીની 17 જેટલી બાય પ્રોડક્ટ બનાવે છે. સુરત એપીએમસી દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કેરી એપીએમસી દ્વારા ખરીદી કરીને એને કુદરતી રીતે ઘસ અને પરાળમાં પકવીને મેંગો પલ્પ કર્યા પછી એને વિદેશમાં દુબઈ, યુએસએ, કોરિયા, રશિયા સહિતના દેશોમાં આપણો મેંગો પલ્પ જઈ રહ્યો છે. વેરાયટી બને છે 30 જેટલી, પણ હમણાં મેંગો પલ્પ જ અમે વિદેશમાં મોકલીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ. સ્વાભાવિક છે કે ખેડૂતની કેરી અમે પોતે લઈએ છીએ એટલે ખેડૂતને પણ ખૂબ ફાયદો થાય, કારણ કે સીધી કેરી અમે લઈએ છીએ અને લગભગ 800-1000 ટન કેરીઓ અમે દક્ષિણ ગુજરાતના ખેડૂતને લેવાને કારણે એમને પણ વધારે ભાવ મળે છે. એપીએમસીમાં મોકલવાથી અમને ભાવ બી સારો મળે છે. એપીએમસી કેરીના પાક દ્વારા અલગ અલગ પ્રકારની વેરાયટી બનાવે છે, 15 પ્રકારની પલ્પ છે જેવી વગેરે અલગ અલગ. એપીએમસી એક્સપોર્ટ બી કરે છે બહારના દેશમાં, વિદેશમાં અલગ અલગ જગ્યા પર, એને લીધે પાક પણ સારો મળે છે અને અમારી કેરીની ગુણવત્તાનો માપ બી જળવાઈ રહે છે. ખેડૂતોને ઘણો સારો લાભ થાય છે, એમાં ભાવ બી સારો મળે છે, પાકને વેચાવવાની ચિંતા બી ઓછી થઈ જાય છે. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.